તિલકવાડામાં ગુરુ મહારાજના ચરણના પગલા દેખાતા કુતૂહલ સર્જાયું હતું। પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા નગરના બ્રાહ્મણશેરી વિસ્તારમાં ભગવાન દત્તાત્રેય મહારાજનું અતિ પ્રાચીન લીલાધર આવેલું છે। આ લીલાધર ખાતે ભક્તોએ ભારે આસ્થા રહેલી છે। અહીંયા એક ચમત્કારી ઘટના બની હોવાનું લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે। ઉલ્લેખનીય છે કે તિલકવાડા નગરના બ્રાહ્મણશેરી વિસ્તારમાં વાસુદેવાનંદ સરસ્વતી મહારાજનું અતિ પ્રાચીન લીલાધર આવેલું છે। લોકમાન્યતા છે કે ગુરુ મહારાજના જ્યારે મા નર્મદાની પરિક્રમા કરી રહ્યા હતા તે દરમિયાન આ સ્થળ ઉપર રોકાણ કરેલ। આ સ્થળ ઉપર હાલ વાસુદેવાનંદ સરસ્વતી મહારાજનું લીલાધર આવેલું છે। અહીંયા ભક્તોની ભારે આસ્થા રહેલી છે। દૂર દૂરથી ભાવિ ભક્તો આ લીલાધર ખાતે દર્શન કરવા માટે આવતા હોય છે। આ મંદિરના ગર્ભગૃહમાં જ્યાં તાળું મારેલું હોય છે જ્યાં કોઈને પણ પ્રવેશ આપવામાં આવતો નથી ત્યાં ગત રોજ રાત્રિના સમયે ચમત્કારિક ઘટના બની છે। મંદિરના ગર્ભગૃહમાં ગુરુ મહારાજના ચરણના નિશાન જોવા મળ્યા હોવાનું ભક્તોનું કહેવું છે। આ ચમત્કારિક ઘટનાની જાણ થતાં દૂર દૂરથી ભક્તો ઉમટી પડ્યા હતા અને ગુરુ મહારાજના ચરણ પગલાના દર્શનનો લાભ લઈ ભક્તો અનેરી ભક્તિમાં લીન થતાં સમગ્ર વિસ્તાર વાસુદેવાનંદ સરસ્વતી મહારાજ કી જય ઘોષ સાથે ગુંજી ઉઠ્યો હતો। બાબા ભાઈ, આજે એક નિવેદન કરતા જણાવું છું કે પંચમી વ્રતયોગેન તીર્થેત્યો તિલકેશ્વરી મને વિપ્રે દદો પુત્ર વાસુદેવ નમોસ્તુતે। પરમ પૂજ્ય પરમહંસ પરિવ્રાજકાચાર્ય સદગુરુ શ્રી વાસુદેવ સ્વામી મહારાજની આ જે જગ્યા ઉપર ઊભો છું એ એમની લીલાઘર છે। સ્વામી મહારાજે નર્મદા પરિક્રમા કરતા સમય દરમિયાન અહીં તિલકવાડા મધ્યે આ ગુરુઘરની અંદર અનેકવિધ લીલા કરી હતી અને એનો એ લીલા એ સ્થાન ઉપર સ્વામી મહારાજ અત્યારે બિરાજમાન છે અત્યારે અને તે એના જે અત્યારે સંચાલક છે અશોકભાઈ પાઠક અશોકભાઈ પંડ્યા તે પોતે ભગવાનની ખૂબ શ્રદ્ધા ભક્તિથી વ્રત અને પૂજન અર્ચન વગેરે કરે છે અને એ સ્થાન ઉપર અનેકવિધ ત્યાં એમના ભગવાનની આશીર્વાદ અને એમના પ્રસાદ દરેક ભક્તોને મળે છે। એની પ્રતિકૃતિ રૂપે આજે એવું જ એક પ્રસંગ બન્યું છે કે આજનો શુભ પર્વ એટલે કે તમને કહું કે શ્રાવણ સુદ પ્રતિપદાના શુભ મંગળ પર્વે આ સ્થાન ઉપર ગુરુ મહારાજના આજના દર્શન કરવા હું પોતે ગયો તે સમયે દર્શન કરતાની સાથે મને ગુરુ મહારાજના ચરણ ચિહ્નના દર્શન થયા એક અને તે પાદુકાના ભાગરૂપે પાંચ પગલાં અલગ અલગ રીતે એકબીજાની વચ્ચે બે થી ત્રણ ઇંચના તમને કહું સમય એની અંતરની અંદર પાંચ પગલાં મને જોવા મળ્યા અને એ જોવા માટે હું એટલો અભિભૂત થઈ ગયો નમસ્કાર કર્યા દંડવત કર્યા અને ઘણા બધાને એમને માહિતી આપી એના દર્શન કરવા માટે શ્રદ્ધાળુ એવા ગામના જે પરિવારજનો છે ભક્તજનો છે અહીં ગાડી આવ્યા અને ભગવાનના અને ગુરુજી ચરણારવિંદના બધાએ અને ભક્તિભાવથી દર્શન કર્યા અને એ અમારે માટે એટલું અવભાગ્ય છે કે આજના વર્ષો પછી પણ ગુરુ મહારાજની ભક્તિનું એક પ્રતીક તરીકે અમને આ પ્રમાણે એક ચમત્કારિક દર્શન થાય છે એ અમારા માટેનો બહુ ભક્તિનો શ્રદ્ધાનો વિષય છે। ગુરુ મહારાજ આ પ્રમાણે અમારી પર એવા સંકેત આપે અને ગુરુ મહારાજ અમારી પર કૃપા દ્રષ્ટિ રાખે એ જ અભિર્ચના છે। આ ચરણના બીજા એ બી દર્શન કર્યા બીજા લોકો બીજા ગામના પરિવારજનોએ આવ્યા અહીં ઘડી ભક્તોને દર્શન કર્યા અને ટોળે ટોળા ઉમટી પડ્યા અહીં ઘડી આવીને ભક્તો દર્શન કર્યા અને દર્શન કરી એટલા અભિભૂત થયા અને બધા ભાવવાહી થઈ ગયા ભક્તભાવની કરી અને એના સ્તોત્રપાઠ વગેરે કરી અને આજે એમને એમને નમસ્કાર કરી અને એમના આશીર્વાદ મળ્યા। પંચમી વ્રતયોગેન તીર્થે ચ તિલકેશ્વરે મણે વિપ્રેદ ધોપુત્રમ વાસુદેવ નમોસ્તુતે। તિલકવાડા ક્ષેત્રની અંદર વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજે મારુતિ મંદિરની ધર્મશાળામાં આઠમો ચતુર્માસ કરેલો અને જે લીલા કરેલી તે મારી ઘેર કરેલી કે નાગપંચમીનું વ્રત કરાયા પછી મારા દાદાનો જન્મ થયો એ ગુરુલામૃત ગ્રંથમાં અને વાસુદેવ નામ સુધામાં રંગવજૂત બાપજીએ એનો ઉલ્લેખ કરેલો છે। અમારા ઘરની અંદર સ્વામી મહારાજની ઘણી બધી વસ્તુઓ છે। આ સ્વામી મહારાજ પૂજા કરતા ત્યાંથી કસોટ છે, સ્વામી મહારાજની ચરણરથ છે, આખા વર્લ્ડ એ તો છત્રોપાન તિરસ્કારાદ બાલ્યપી વ્રતગૌરવાદ નાનપણથી એમણે પાદુકા પહેરી નથી એટલે એમની ચરણરથ અમારે ત્યાં છે એ ચાંદીની ડબ્બીમાં છે એ ચરણરથ આખા વર્લ્ડમાં કોઈ જગ્યાએ નથી। મારા દાદાનો જન્મ થયો એમના કહેવાથી તો દાદાનો જન્મ થયા પછી ખેસ ઓરાડેલો તે ખેસ પણ છે, ચંદનની ગોટીઓ કે સ્વસ્થ પ્રસાદ તરીકે આપતા
એ પણ અમારી ઘેરે છે અને પત્ર લખતા હસ્તાક્ષર પણ મારી ઘેર છે. લોકોની આપ સ્વામી મહારાજની પુણ્યતિથિ વખતે એકની ઘણા ભક્તો આવી અને એકને પોતાનો અહોભાવ વ્યક્ત કરતા અને અહીંયા આગળ લોકોની મનોકામના અમારું ઘર છે, ગુરુઘર છે, મંદિર નોય અમારું ઘર છે, ઘર લીલા ઘર છે. ત્યાં આગળ સ્વામી મહારાજની ઘણી વસ્તુ મારા પૂર્વજોએ એકઠી કરી રાખેલી બધી વસ્તુઓ છે જેનું અમે જતન કરીએ છીએ. પણ ગઈકાલે રાત્રે એક ચમત્કાર એવો થયો કે સ્વામી મહારાજના ગર્ભદ્વારની અંદર પગલાં પડ્યા અને બધાને એકદમ આશ્ચર્ય થયું અને એ પગલાંના દર્શન કર્યા, ફોટા પાડ્યા. આખા ગામના લોકો વારાવારા ફરતી એકડી આવ્યા. રાતના રાત્રે 8 વાગે ખબર પડી, પણ રાતના 1:30 વાગ્યા સુધી એકડી માણસો દર્શન કરતા રહ્યા. હું તો ઓળખા રહેતો હતો, મને ખબર થઈ. સવારમાં આવ્યો, હું જ્યાં સુધી હું સ્વનિરીક્ષણ ના કરું કે મારા ઘરની અંદર સ્વામીમાં આ પગલાં છે કે કેમ, મેં સ્વનિરીક્ષણ કર્યું અને ખરેખર પગલાં છે. મીડિયાવાળાનો પણ મારો ધન્યવાદ અનુભવ આપવો પડે કે એમણે આવીને તાત્કાલિક આ બધા ફોટા લીધા અને આ બધું સ્વામી મહારાજના પગલાંનો ઉજાગર કર્યો. હું તો વડોદરા રહું છું. આજે બધી સ્વામી મહારાજની વસ્તુઓ છે તે દર્શનની વસ્તુ છે, પૂજાની નથી. એટલે હું જ્યારે આવું ત્યારે આગળ પૂજા કરું, પણ આગળ હું જ્યારે પણ વડોદરા જાઉં ત્યારે અહીં લોક આવ્યો, આ લોક છે, આ લોક મારીને જઉં છું. બહાર કાચ લગાડેલો છે ને અંદર કોઈ પણ માણસની એન્ટ્રી થાય એવું નથી. તેમ છતાં પણ આગળ પગલાં પડ્યા, એ કુતૂહલ છે, એક ચમત્કાર કહેવાય ભગવાનનો, આ સ્વામી મહારાજનો. એ કુતૂહલને એક આશ્ચર્યને જોવા માટે ગામના લોકો એટલા બધા એકડી ઉમટી પડ્યા કે આ એક ચમત્કાર જ થયો છે એ સ્વામી મહારાજનો. અમે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.